गांधी आश्रम थी शुरू थयेली यात्रा दांडी यात्रा कहवाई छे। अने ए दांडी यात्रा 5 एप्रिल 1930 ना दिवसे अहिया जयरे गांधी बापूए एक चपटी में मीठू भरी ने ए कायदो जयरे तोड़ियो हतो, ए कायदा भंग कर्यो हतो, मीठा कायदा ए अहिया दांडी में कर्यो हतो। अने कहवाई छे के गांधी बापू ए रात अहिया रोकाया हता। आ एमनू सैफी विलास करीने म्यूजियम बनावामां आव्युं छे। बधी मेमरीज जे गांधीनी हती, दांडी यात्रानी हती, ए बधी अहींया जमा करीने राखवामां आवी छे। ज्यारे पण आवी जग्याए आवीए, गांधी आश्रम जईए के पछी कोई पण गांधीजीना स्मारके के गांधीजीना माटे बनायेली जग्याए जईए, त्यारे मनने शांति थाय छे, मनने अनुभूति थाय छे कि गांधीना विचारो हजी जीवी रह्या छीए। अहींया आव्या छीए, अंदर जाईशुं, बधुं जोईशुं कि गांधी बापूए अहींया जयरे आव्या हता, रात रोकाया हता, केवी रीते रोकाया हता, ए आखो दिवस अहींया आपेली स्पीच, गांधीजीए शुं कह्युं हतुं, एमने शुं बोल्या हता, क्यांथी क्यां सुधीनो रूट एमने कवर कर्यो हतो, दांडी आवता केटलो समय लाग्यो हतो, एमने जे पण बोल्या छे ए एक एक शब्द महत्वना छे। गांधीए बोलेला एक एक वाक्यो, दांडी यात्रा समये जे भाषणों आप्या छे ए घणा सुंदर छे। ए भाषणोनी झलक अहींया छे, ए भाषणो अहींया सजोईने राखवामां आव्या छे। गांधी बापू एटले एमनुं प्रिय चरखो, अहींया गांधी बापू अने एमना चरखाने पण एक मूर्ति समान बनावीने मूकवामां आव्या छे। गांधी बापूनी मूर्ति छे, जोईए तो एवुं थाय के बापू आपणी पासे ज छे, बापू क्यांय दूर नथी गया। बापूना विचारो, सत्यनो विचार, बापूना विचारो, अहिंसानो विचार, ए बधा विचार मननी अंदर छे। आपणे बस जरूर छे तो ए विचारोने बहार काढवानी। आपणने ज्यारे आवी जग्याए आवीए, गांधी बापूनी ज्यां स्मૃતિઓ હોય, ગાંધી બાપુને જ્યાં સજોવામાં આવ્યા હોય ત્યાં આવીએ, ત્યારે આપણને વિચારો યાદ આવે છે। આ ગાંધી કુટીર છે, ગાંધી કુટીરમાં ખૂબ જ સુંદર રીતના એમના ભાષણો અને જે પણ એમને બોલ્યા હતા દાંડી યાત્રા સમયે, જે ભાષણો આપ્યા હતા, લોકો સાથે જે વાતચીત કરી હતી, એમના વિચારો, એમના શબ્દો, આ બધું અહીંયા સજોવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કુટીર છે, અમદાવાદનું ગાંધી આશ્રમ હોય કે પછી દાંડીનું સેફી વિલા, બધું જ ખૂબ સુંદર લાગે છે। ગાંધીજી જીવંત છે, ગાંધીજી આપણી સાથે છે, ગાંધીજીના વિચારો આપણી સાથે છે, એ બધું જ અહીંયા આવીને ફીલ થાય છે। 5 એપ્રિલ 1930 એનો ઇતિહાસ બધાને ખબર હશે। એ ઇતિહાસમાં જઈએ તો પણ ગાંધી બાપુએ જે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો દેશ માટે, દેશના લોકો માટે, અંગ્રેજો સામે લડ્યા હતા ગાંધી બાપુ, અને ખૂબ જ એવા સૂત્રો સાથે અને એવા વિચારો સાથે એમને લડ્યા હતા કે આપણને એવું થાય કે આપણે અત્યારે હાલ જરૂર છે એ વિચારોની। જ્યારે આ ઘરમાં આવીએ છીએ તો એવું લાગે છે કે ગાંધી બાપુ અહીંયા જ છે, એ જે રાત રોકાયા હતા એ રાત અહીંયા રોકાયા હતા। અને આ આખું ઘર છે ખૂબ જ ઐતિહાસિક લાગે છે। આ ઘર, આ ઘરની જે પણ રીતના બનાવવામાં આવ્યું છે, હજી એમાં ડેવલપમેન્ટ નથી કર્યું, એ બધી વસ્તુઓ એમની એમ છે। ગાંધી આશ્રમથી લઈને ગાંધીજીની એક એક વસ્તુઓ અહીંયા, વસ્તુઓ પણ રાખવામાં આવી છે, જ્યારે દાંડીમાં ઉપયોગમાં આવેલી વસ્તુઓ છે એ પણ અહીંયા રાખવામાં આવી છે। એટલે ગાંધી બાપુ ક્યાંય આપણા અંદર છે, ગાંધી બાપુ અહીંયા છે, ગાંધી બાપુ બધી જ જગ્યાએ છે, એમના વિચારો બધી જગ્યાએ છે, એમની સ્મૃતિઓ બધી જગ્યાએ છે। આપણે જ્યારે આવા મ્યુઝિયમમાં આવીએ છીએ કે ક્યારે જીવનમાં આપણને જરૂર પડે ત્યારે આપણે વિચારોને વિચારીએ છીએ, વિચારો યાદ આવે છે ગાંધી બાપુના, પણ ગાંધી બાપુના વિચારો આપણી પાસે જ છે, બાપુ આપણી પાસે જ છે, બાપુને ગોતવાની જરૂર નથી, બાપુ ક્યાંય જતા નથી રહ્યા, બાપુ આપણી જોડે જ છે, બાપુના વિચારો આપણી જોડે છે।